બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજપીપળાની. રાજપીપળા ખાતે સ્કૂલ વાન ચાલકોની હડતાલને કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા. બીજી તરફ રાજપીપળા ખાતે આરટીઓ અને પોલીસ તંત્રને સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો પર તવાઈ લાવી દેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો ઉઘડતી સારાએ જ હડતાલના કારણે વાલી વિદ્યાર્થીઓ અને વાલીઓ અને આચાર્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાલીઓને પોતાના સંતાનોને પોતાના ખાનગી વાહનોનો સહારો લેવાનો વારો આવ્યો છે. વાલીઓ દ્વારા હવે પોતાના બાળકોને પોતાના કામધંધા છોડીને બાઇક ઉપર કે ખાનગી વાહનોમાં સ્કૂલ લેવા મૂકવાનો વારો આવ્યો છે. બીજી તરફ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સ્કૂલવાનમાં બાળકોની સલામતી માટે પરિપત્ર જારી કર્યો છે, જેના અનુસંધાને આરટીઓ અધિકારીએ સ્કૂલ વાન, સ્કૂલ બસ ચાલકો અને રિક્ષા ચાલકોની બેઠક બોલાવી હતી અને કેટલાક સ્કૂલ વાનના મહત્વના નિયમોનું પાલન કરવા સૂચના અને માર્ગદર્શન આપી જરૂરી ડોક્યુમેન્ટ પૂરા પાડવા જણાવ્યું હતું. જોકે આ નિયમોનું પાલન થતું ન હોવાથી પોલીસ તંત્રએ 10,000 સુધીની દંડની કાર્યવાહી શરૂ કરી છે. તો વાહન ચાલકો કહે છે, કાગળિયા કરવામાં જ 1,000 રૂપિયાનો ખર્ચ થઈ ગયો, હવે રૂપિયા ક્યાંથી લાવીએ? હાલ તો સ્કૂલ વાન બંધ કરવાના આદેશથી વાનના પૈડા ઠપ થઈ ગયા છે. જોકે બેરોજગાર બનેલા વાહન ચાલકો આ નિયમોનું પાલન કરવા વાહન ચાલકોએ સ્વીકાર તો કર્યો છે, પણ તેનો અમલ કરવા માટે જરૂરી પૂર્તતા કરવાનો સમય અને મુદતની માંગ કરી છે. જોકે પોલીસ તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલ દંડની કાર્યવાહી શરૂ કરી વાહન ચાલકોને નોટિસ પણ ફટકારી છે, જેના કારણે તમામ ડોક્યુમેન્ટ જ્યાં સુધી રજૂ ન કરે ત્યાં સુધી વાહન શરૂ ન કરવાની સૂચના મળી જતાં વાહન ચાલકોના રોજગાર ધંધા સિંધવાઈ જતાં હાલ તો વાહન ચાલકો અને વાલીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દીપક જથ્થપ, જેડેશ ટીવી, રાજપીપળા. કચેરીમાં જે ઓફિસર્સ છે એમની સાથે મળી અને અત્રેના જિલ્લાના જેટલા પણ સ્કૂલ વાન અને સ્કૂલ બસના ડ્રાઈવરો છે એમની જોડે બેઠક કરેલી છે અને એ લોકોને જે પણ બાળકોની સલામતી બાબતેની પરિવહનમાં સલામતી જે રાખવાની થાય છે એના માટેની જરૂરી તમામ સૂચનાઓ એમને આપવામાં આવેલી છે અને એમને આ સૂચનાઓના આધારે એમને જે પણ એમની સ્કૂલ વાન અને સ્કૂલ બસમાં વ્યવસ્થા કરવાની થાય છે એ એમને કરાવવાની તમામ એમને કીધેલું છે કે અમે કરાવી દઈશું, તેમજ જો એ નહીં થાય તો આગળની જે ચેકિંગની કાર્યવાહી છે એ અમે ચાલુમાં છે અત્યારે ચેકિંગની કાર્યવાહી, તેમજ આગળ પણ અમે કન્ટિન્યુ કરીશું. સ્કૂલ વાનમાં કઈ કઈ વ્યવસ્થા રાખવાની હોય છે જેની તમે સૂચના આપી છે? સ્કૂલ વાનમાં સૌપ્રથમ તો પરિવહનમાં પ્રાઇવેટ પાસિંગ ના હોવું જોઈએ, કોમર્શિયલ પાસિંગ માટે એને ટેક્સી પાસિંગ કરાવવાનું રહેશે. ત્યારબાદ ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ જે પણ નિર્ધારિત કરેલી છે નિયમાનુસાર એ હોવી જોઈએ એનામાં. બીજું કે એની જે ગેસ કીટ છે એ નિયમાનુસાર ફિટ કરેલી હોવી જોઈએ, એનું હાઇડ્રો ટેસ્ટિંગ જે છે એ પણ નિયમાનુસાર સમયાનુસાર થયેલું હોવું જોઈએ. આપનું નામ? નિમિષાબેન પંચાલ, એ આરટીઓ છું, રાજકોટ.